नमस्कार विद्यार्थी मित्रों, एमना पछीनो एक दाखलो लईए। उदाहरणनो कोयडा नंबर 2.5। 298 કેલ્વિન તાપમાને ક્લોરોફોર્મ અને ડાયક્લોરોમિથેન એમના બાષ્પ દબાણ આપેલા છે 200 અને 415। તો 298 કેલ્વિન તાપમાને 25.5 ગ્રામ ક્લોરોફોર્મ અને 40 ગ્રામ ડાયક્લોરોમિથેન એટલે C2CL2 જો ભેગા કરવામાં આવે તો બનતા દ્રવણનું બાષ્પ દબાણ ગણો, અને સેકન્ડ થિંગ બાષ્પ કલામાં દરેક ઘટકનો મોલ ફ્રેક્શન ગણો, મોલ અંશ ગણો। આ દાખલો છે, આમ જોવા જઈએ તો 3 કે 4 માર્ક્સનો દાખલો લઈ શકાય, અને એક્ઝામની દ્રષ્ટિએ પણ આ ખૂબ જ સારો એવો અગત્યનો દાખલો છે। હવે કેટલી વસ્તુ આપેલી છે, ક્લોરોફોર્મ અને ડાયક્લોરોમિથેન જે આપણે ચેપ્ટર નંબર 10 છે એમાં પણ આવશે, એ બંનેના બાષ્પ દબાણ આપેલા છે। એટલે આ જે બાષ્પ દબાણ બંનેના અત્રે આપણને આપેલા છે એ વાસ્તવમાં શુદ્ધ પદાર્થના બાષ્પ દબાણ છે, એટલે P0 છે। આ ઉપરાંત બંનેના વજન આપેલા છે। શું મેળવવાનું છે? દ્રાવણનું બાષ્પ દબાણ। તો થિયરીની અંદર રાઉલ્ટના નિયમ કે જો બે બાષ્પશીલ ઘટક હોય અને એમને જો મિશ્ર કરવામાં આવે તો મળતા દ્રાવણનું બાષ્પ દબાણ પી ટોટલ બરાબર P10 પ્લસ P20 માઇનસ P10 ઇન્ટુ X2। આ સૂત્રનો ઉપયોગ થશે। બે બાષ્પશીલ ઘટકો એને જો મિશ્ર કરવામાં આવે તો મળતા પરિણામી દ્રાવણનું બાષ્પ દબાણ પી ટોટલ બરાબર P10 પ્લસ P20 માઇનસ P10 એ બે કૌંસમાં અને એને ગુણ્યા X2। હવે અહીંયા આગળ તમે જોઈ શકો કે આ સૂત્ર કેમ યાદ રાખવું, જો 1 2 1 2 ઇનકેસના અહીંયા P2 થી સ્ટાર્ટ થયું હોત તો કે ભાઈ P20 આમ લેવાઈ ગયું હોત તો અહીંયા શું આવત, 1 2 1 2 1 1 2 1 2 અથવા 2 1 2 1 બેમાંથી એક આવશે। આ સૂત્રની અંદર P10 શું છે, P10 ધારો કે ક્લોરોફોર્મ છે એને હું એક નંબર કહું, ક્લોરોફોર્મ છે એક નંબર કહું, અને CH2Cl2 છે ને એને સપોઝ બે નંબર કહું, એનો મતલબ કે ક્લોરોફોર્મનું બાષ્પ દબાણ છે જે આપણને 200 આપેલું છે P20 ડાયક્લોરોમિથેનને બે નંબર આપું તો એનું બાષ્પ દબાણ 415 છે। X2 શું છે, બે નંબર કેને આપ્યા ભાઈ, ડાયક્લોરોમિથેનને આપ્યા, એનો મતલબ કે ડાયક્લોરોમિથેનના મોલ અંશ, મોલ અંશ મેળવવા માટેનું સૂત્ર જે તે ઘટકના મોલ છેદમાં કુલ મોલ। તો મોલ કેવી રીતે મળશે, દળ અપોન અણુ ભાર, દળ ઓલરેડી આપેલું જ છે બંનેનું, તો અણુભાર પહેલાં મેળવી લઈએ। હવે દાખલાની શરૂઆત કરીએ, સૌથી પહેલાં તો બંનેના મોલર દળ મેળવી લઈએ, CH2Cl2 85, ક્લોરોફોર્મ છે 119.5, કે ક્લોરોફોર્મ છે એને હું એક નંબર કહું અને આ જે CH2Cl2 છે ને એને સપોઝ માની લો કે બે નંબર લેતા, હવે મોલર દળ મળી ગયા પછી ક્લોરોફોર્મના મોલ, ક્લોરોફોર્મને એક નંબર કીધું છે એટલે N1 બરાબર વજન અપોન અણુભાર, W1 5 છેદમાં 119.5 એટલે આ જે વેલ્યુ આવશે એ જો N1 છે। સેમ થિંગ બે નંબર કોને કીધું, CH2Cl2 એટલે એ N2 છે, N2 આની જેમ જ દળ અપોન અણુભાર એટલે એ વેલ્યુ મળશે આપણને 0.47। કુલ મોલ મેળવી લઈએ એન કેવી રીતે મળે, તો કે ભાઈ N1 પ્લસ N2, N1 N2 મળી ગયા કેટલા, 0.683 આટલા મળી ગયા। હવે
એમના પછી મોલ અંશ મેળવી લઈએ બંનેના, ધારો કે એક્સ વન, એક્સ વન કોને કીધું તું મેં, વન નંબર ક્લોરોફોર્મને, એટલે કે એન વન છેદમાં એન, એન વન, એન વન શું છે, ક્લોરોફોર્મના મોલ 0.213 ડિવાઈડ બાય કુલ મોલ 0.683. ભાગાર કરો, સાદુરૂપ આપશો એટલે ક્લોરોફોર્મના મોલ અંશ આટલા આવશે. એક્સ ટુ સી ટુ સી એલ ટુના એકમાંથી આને બાદ કરી નાખો 0.683, એટલે એ 0.3 થશે. એકમાંથી આ વેલ્યુ બાદ કરો, કઈ 0.312 બાદ કરો, એટલે એ આવશે 0.688. હવે પી ટોટલનું સૂત્ર મૂકો. પી ટોટલ બરાબર P10 વત્તા P20 માઇનસ P10 ઇન્ટુ X2. P10 અગાઉ કહી દીધું છે, એક નંબર કોણ, તો કે ક્લોરોફોર્મ હતું, એનું બાષ્પ દબાણ 200. P20 415, P10 200, X2 મળી જ ગયો છે. જો સાદુરૂપ આપશો એટલે 347.5 મિલીગ્રામ પારાની ઊંચાઈ આવશે. એટલે આ રીતે એક જવાબ આપણને પ્રાપ્ત થશે. હવે બીજી એક વસ્તુ એ કીધી છે કે બાષ્પ કલામાં દરેક ઘટકનો મોલ અંશ કેટલો થશે, કે બાષ્પ કલામાં દરેક ઘટકનો મોલ અંશ કેવી રીતે મળશે. તો બાષ્પ કલામાં દરેક ઘટકના મોલ અંશને, ધારો કે હું થિયરીમાં આવી ગયું છે વાયથી દર્શાવું, તો વાય બરાબર પી છેદમાં પી ટોટલ. આ બાષ્પ કલામાં મોલ અંશ મેળવવા માટે વાય આઈ કદાચ એમાં આપેલું છે, વાય આઈ બરાબર પી છેદમાં પી ટોટલ. હવે આ પી છે એ કેમ મળશે આંશિક દબાણ, તો કે પી ઇઝ પ્રપોર્શનલ ટુ પી ઝીરો ઇન્ટુ એક્સ, સોરી ઇક્વલ ટુ પી, ઇક્વલ ટુ પી ચાલે છે એક્સ, એટલે પી ઇક્વલ ટુ, થોડુંક સુધારો કરી દઉં, પી ઇક્વલ ટુ પી ઝીરો ઇન્ટુ એક્સ. સૌથી પહેલાં તો પી સી એચ સી એલ થ્રી મેળવી લઈએ. પી સી એચ થ્રી એલ થ્રી એટલે માની લો કે હું વન કહું, પી વન બરાબર પી વન ઝીરો ઇન્ટુ એક્સ વન. પી વન ઝીરો ઉપર હતું જ ક્યાંક, કેટલો હતો 200, એને ગુણ્યા એક્સ વન આગળ હતો જ મળી ગયો હતો આપણને 0.312 કે એવું કંઈક છે, બરાબર ને, એટલે એ વેલ્યુ 62.4 આવશે. એ જ રીતે પી સી એચ ટુ સી એલ ટુ માટે મેળવી લઈએ, આ જ કિંમત મૂકીને ત્યાં 2 આવશે ત્રણેય જગ્યાએ, એટલે 285.5 આવશે. હવે શું વાત કરી છે, બાષ્પ કલામાં દરેક ઘટકનો મોલ અંશ મેળવવાનું કીધું છે, એટલે વાય વન બરાબર પી વન છેદમાં પી ટોટલ. આ કિંમત મૂકો, પી વન ઉપર હતું જ હમણાં, જો પી વન 62.4, પી ટોટલ આગળ મેળવી જ લીધું છે, ક્યાં મેળવી લીધું છે, પી ટોટલ જો આ રહ્યું, પી ટોટલ 347 મેળવી જ લીધું છે. એટલે એ કિંમત આમાં સબસ્ટિટ્યુટ કરો, સાદુરૂપ આપો ગણતરી કરીને, એટલે જે જવાબ મળશે એ બાષ્પ કલામાં મોલ ફ્રેક્શન થશે, એટલે એ લગભગ 0.18 આવે છે. એકમાંથી બાદ કરો એટલે બાષ્પ કલામાં સી એચ ટુ સી એચ સી એલ ટુના મોલ ફ્રેક્શન મળી જશે. હવે અહીંયા આગળ એવું તમે જોઈ શકો કે સી એચ ટુ સી એલ ટુ છે ને એના મોલ અંશ બાષ્પ કલામાં વધારે મળે છે 0.82 અને ક્લોરોફોર્મના 0.18. તો જે ઘટકના બાષ્પ કલામાં મોલ અંશ વધારે મળે એમ સમજવું કે એ વધારે ઇવાપરેટ થાય છે, બાષ્પશીલ છે. એટલે આ રીતે આ દાખલો 3 કે 4 માર્ક્સનો છે, ખૂબ જ થોડોક લાંબો દાખલો છે, સ્ટેપ બાય સ્ટેપ ગણવું પડે. એમના પછીનો એક દાખલો છે,
લખાણ સંબંધિત કોયડા નંબર 2.8 એ જોઈએ. 350 કેલ્વિન તાપમાને શુદ્ધ પ્રવાહી એ અને બી બંનેના બાષ્પ દબાણ આપેલા છે, એટલે એ અને બીનું બંનેનું શુદ્ધ હોય ત્યારે બાષ્પ દબાણ આપેલું છે. જો કુલ બાષ્પ દબાણ, એનો મતલબ કે આ પી ટોટલ છે, 600 મિલીમીટર પારાની ઊંચાઈ જેટલું હોય તો પ્રવાહી મિશ્રણનું સંગઠન શોધો અને બાષ્પકલાનું સંગઠન પણ શોધો. એનો મતલબ કે દરેક ઘટકના મોલ ફ્રેક્શન મેળવો એમ કહે છે. પ્રવાહી મિશ્રણનું સંગઠન શોધો એટલે દરેક ઘટકના મોલ ફ્રેક્શન મેળવવાના છે. હવે પી ટોટલ અત્રે આપેલો છે, તો પી ટોટલવાળું સૂત્ર યાદ કરો ભાઈ. હમણાં આગળ હતું પી ટોટલ બરાબર P10 પ્લસ P20 માઇનસ P10 ઇન્ટુ 1 2 1 2. હવે એ અને બીના સંદર્ભમાં મૂકું તો આ એ, આ બી, આ એ, આ બી થશે. એટલે P0 એ પ્લસ P0 બી માઇનસ P0 એ ઇન્ટુ એક્સ બી. પી ટોટલ આપેલો છે, P10 આપેલો, P20 આપેલો છે, બધી કિંમત મળી આપેલી છે, એટલે એક્સ બી છે ને આ સૂત્રની આધારે તમે કિંમત મૂકીને ગણો એટલે એક્સ બીની કિંમત પ્રાપ્ત થશે, જે લગભગ 0.60 આપેલી છે. અહીંયા જે ગણતરી કરીને બતાવેલી છે ને એ આ જ રીતે ગણતરી લીધેલી છે. આમ જોઈએ તો એ આ જ કિંમત છે. બીના મોલોન્સ મળી જાય એક્સ બી, એટલે એક્સ એના મોલોન્સ મળી જશે, એકમાંથી બાદ કરો એટલે. હવે બાષ્પકલાનું સંગઠન મેળવવાની વાત કરી છે, તો બાષ્પકલામાં સંગઠન કેવી રીતે મળે, તો કે વાય આઈ બરાબર પી આઈ છેદમાં પી ટોટલ. તો પી આઈ ક્યાંથી મેળવવું, તો પીઆઈ મેળવવા માટે, એટલે પીઆઈ મતલબ પી વન બરાબર P0 એ ઇન્ટુ એક્સ એ. એક્સ વન એ ગણી લીધો હોય તો એ લેવાનો, બી લો તો બી. P0 એ આપેલો જ છે, એક્સ એ ઉપર આપણે હમણાં મેળવી લીધો છે એટલે પી એ મળે. એ જ રીતે પી બી મેળવી લો એટલે પી અને પી બી મળી ગયા. હવે બાષ્પકલામાં વાય એ કેવી રીતે મળે, વાય એ બરાબર પી એ છેદમાં પી ટોટલ. કિંમત મૂકી સાદુરૂપ આપશો એટલે 0.30 મળે. એ જ રીતે બીના મોલોન્સ 0.70 મળે, એકમાંથી બાદ કરો એટલે. એટલે આ રીતે ગણી શકાય. એમના પછીનો એક દાખલો સ્વાધ્યાયનો 38, જે પેજ નંબર 62 ઉપર છે. બેન્ઝીન અને ટોલ્યુઇન સંગઠનના સંપૂર્ણ ગાળા દરમિયાન આદર્શ દ્રવણ મળે છે. 300 કેલ્વિન તાપમાને શુદ્ધ બેન્ઝીન અને ટોલ્યુઇનના બાષ્પ દબાણ આપેલા છે, એટલે શુદ્ધ બેન્ઝીન અને ટોલ્યુઇનના બાદ આપેલા છે, બેના વજન આપેલા છે. 80 ગ્રામ બેન્ઝીન અને 100 ગ્રામ ટોલ્યુઇનને જો મિશ્રણ કરવામાં આવે તો બેન્ઝીનનો બાષ્પ અવસ્થામાં મોલોન્સ કેટલો થશે. એટલે આ દાખલો હમણાં આગળ જે ઉદાહરણનો ગણતરી કરીને આપેલો છે સેમ એના જેવો જ છે, જે તમે ગણી શકશો. એટલે આ દાખલો તમારે જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે. એમના પછીનો એક દાખલો લઈએ, સ્વાધ્યાયનો કોયડા નંબર 16. હેપ્ટેન અને ઓક્ટેન આદર્શ દ્રાવણ બનાવે છે. 373 કેલ્વિન તાપમાને બંને પ્રવાહી ઘટકના બાષ્પ દબાણ બંનેના આપેલા છે. KPa એટલે કિલો પાસ્કલ, પાસ્કલમાં દબાણ આપેલું છે. 26 ગ્રામ હેપ્ટેન અને 35 ગ્રામ ઓક્ટેન ધરાવતા મિશ્ર દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું થશે. આગળ જે દાખલા ગણેલા જ છે એના જેવો જ છે, સેમ થિંગ. સૌથી પહેલાં તો બંનેનો અણુભાર ફાઇન્ડ આઉટ કરી લ્યો.
पछी बने ना मोल मेड़ी लो। धारो कि हूँ एम कहूँ कि एक है ई हेप्टेन है, बे है ई ऑक्टेन है, એટલે આ પેલું આવશે ઈ હેપ્ટેન એન વન, બીજું આવશે એન ટુ। એમના પછી હેપ્ટેનના મોલ અંશ મેળવી લઉં, હેપ્ટેનના મોલ અંશ એક્સ વન છે તે ઘટકના મોલ છેદમાં કુલ મોલ, એટલે એ કિંમત લગભગ 4.458 આવશે। પછી ઓક્ટેનના મોલ અંશ એક્સ ટુ મળશે। હવે ડાયરેક્ટ તમે પી ટોટલવાળું સૂત્ર મૂકશો તો પણ જવાબ મળશે, અન્યથા હેપ્ટેનનું બાષ્પ દબાણ પી વન ઝીરો ઇન્ટુ મોલ ફ્રેક્શન। હમણાં આગળ મેં તમને એક સૂત્ર કીધું હતું, જો પી ઇક્વલ ટુ પી વન ઝીરો ઇન્ટુ પી ઇક્વલ ટુ પી ઝીરો ઇન્ટુ એક્સ, એટલે પી પી વન કહું તો પી વન બરાબર પી વન ઝીરો ઇન્ટુ એક્સ વન, એટલે શું કર્યું, બંનેનું બાષ્પ દબાણ મેળવી લીધું છે। પછી મિશ્ર દ્રાવણનું બાષ્પ દબાણ પ્રાપ્ત થશે, આ રીતે ટોટલ કરી દઈએ એટલે કિલો પાસ્કલ છે તો કિલો પાસ્કલ, પી ટોટલવાળું સૂત્ર મૂકીને ગણો તો પણ જવાબ આ જ આવે, ઇટ ઇઝ વેરી ક્લિયર। એમના પછીનો સ્વાધ્યાયનો 36 નંબર લઈએ, જે ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 63 ઉપર આપેલો છે। 100 ગ્રામ પ્રવાહી એ જેનું મોલર દળ 140 છે અને 1000 ગ્રામ પ્રવાહી બી મોલર દળ 180 આપેલું છે, ઓગાળવામાં આવ્યું, શુદ્ધ પ્રવાહી બીનું બાદ આપેલું છે, એટલે પી ઝીરો બી આપેલો છે, તો શુદ્ધ પ્રવાહી એનું બાદ, એટલે એનો મતલબ કે પી ઝીરો એ છે એ ફાઇન્ડ આઉટ કરવાનો છે। જો દ્રાવણનું કુલ દબાણ પી ટોટલ આપેલું છે 475 ટોર હોય તો તેનું દ્રાવણમાં બાદ કેટલું થશે, એટલે પી એ કેટલો મળશે। તો હમણાં આગળ કીધું એમ પી એ મેળવવા માટેનું સૂત્ર હતું પી ઝીરો એ ઇન્ટુ એક્સ એ। પી ઝીરો એ ક્યાંથી મળશે, કેવી રીતે મળશે, પી ટોટલ બરાબર પી ઝીરો એ ઇન્ટુ એક્સ એ પ્લસ પી ઝીરો બી ઇન્ટુ એક્સ બી। પી ટોટલ આપેલો છે, જો એક્સ વન આપણે મેળવી લેશું, દળને મોલર દળને આપેલું છે એના આધારે પહેલાં મોલ મેળવીશું, મોલ ઉપરથી મોલ અંશ બંનેના મેળવી લેશું, એટલે એક્સ વન અને એક્સ બી મળી જશે। પી ઝીરો બી આપેલો છે, પી ટોટલ એ આપેલો છે, આ કિંમત મૂકી બધી કિંમત મૂકી આ રીતે આપણને પી એ પ્રાપ્ત થશે। સૌથી પહેલાં તો એના મોલ મેળવી લઈએ, એન એ વજન અપૂર્ણ અણુભાર કરીને 0.4743 એ જ રીતે એન બી 1000/180 5.55 એના મોલ અંશ એક્સ એ બરાબર એન એ છેદમાં કુલ મોલ, એટલે એ વેલ્યુ આપણને પ્રાપ્ત થાય છે 0.1139। બીના મોલ અંશ એક્સ બી ઇક્વલ ટુ એકમાંથી આટલા બાદ કરો 0.8861। હવે પી ઝીરો બી ટોરમાં આપેલું છે, બાષ્પ દબાણ છે એ ટોરમાં હોય, આગલા દાખલામાં કિલો પાસ્કલમાં હતું, ક્યારેક મિલીમીટર મર્ક્યુરીની ઊંચાઈ હોય, ક્યારેક એટીએમમાં હોય, ઘણા બધા એકમો આપેલા છે કે હોઈ શકે। પી ટોટલ પણ આપેલો છે ટોરની અંદર, તો પી બરાબર પી ઝીરો એ ઇન્ટુ એક્સ એ પ્લસ પી ઝીરો બી ઇન્ટુ એક્સ બી। પી ટોટલ 475, પી ઝીરો એ મેળવવાનું છે, એક્સ એ આપણે મેળવી લીધું છે, પી ઝીરો બી 500 આપેલો જ છે, એક્સ બી પણ અહીંયા મેળવી લીધું છે, બધી કિંમત મૂકી ધીમે ધીમે કન્ટિન્યુ સાદરૂપ આપતા જાઓ અને ફાઇનલ જવાબ આવશે પી ઝીરો એ બરાબર 280.5 ટોર। હવે કોઈને એમ થાય કે ભાઈ મારે આ રીતે કિંમત મૂકવી નથી, તો પી ટોટલનું આપણું મેઇન સૂત્ર છે કયું, પી વન ઝીરો પ્લસ પી ટુ ઝીરો માઇનસ પી વન ઝીરો ઇન્ટુ એક્સ ઇન્ટુ એક્સ ટુ વન ટુ વન ટુ, આના આધારે પણ જવાબ આટલો જ મળે, ક્લિયર। તો પેલા પી ઝીરો બી મળે, જો આ કિંમત મૂકો
पीटी आपेलो छे, पी वन जीरो आटलो मळशे, पी टू जीरो आपेलो हशे, जे 500 आव्यो छे ने, पी वन जीरो खबर नथी, एक्स टू मोल फ्रेक्शन बी ना 0.8861, ટૂંકમાં બેમાંથી ગમે તે કિંમત, બે ગમે તે સૂત્ર લઈ શકાય એમ છે. હવે હજુ આગળ પણ કંઈક કીધેલું છે. જો દ્રાવણમાં બાષ્પ દબાણ મેળવવાની વાત કરી છે, તો દ્રાવણમાં બાષ્પ દબાણ મેળવવા માટેનું આગળ સૂત્ર મેં તમને કીધું એમ, પી બરાબર પી જીરો એ ઇન્ટુ મોલ ફ્રેક્શન. એટલે આ સૂત્રનો યુઝ કરીએ, પી એ બરાબર પી એ બરાબર પી જીરો એ ઇન્ટુ એક્સ એ. પી જીરો એ હમણાં જ આગળ મેળવ્યું છે કંઈક 280.5, મોલ ફ્રેક્શન ઓલરેડી આપણી પાસે આગળ આવી જ ગયા છે. સાદરૂપ આપો, ગુણાકાર કર નાખો એટલે જવાબ મળશે 32 ટોર, એકમ ટોર છે.